હલો નમસ્કાર ખેડૂતો, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. તો આજે આપણે જે 10:30 એસપીનો સનેડો છે એમાં આપણે એક સાથે 3 કામ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો ખેતરમાં અત્યારે દાસ આપણે નાખેલા હતા અને એની ઉપર વરસાદ થઈ ગયો છે, જેથી કરીને અમુક ટકા જે આપણે નિંદામણ હોય એ ઉગી ગયું હોય, એટલા માટે એમાં રા પાકવી પડે. અને રા પાકવાની સાથે એવું ધ્યાન રાખવું પડે કે આપણે ચાસ પણ ના વિખાય, એટલા માટે આપણે એમાં જુગાડ કરેલો છે. તમે જોઈ શકો છો કે આપણે એક રાપ છે, કરીને બતાવું છું. તો આ 7 ફૂટની રાપ છે અને આપણે 26ની જારી છે. તો તમે જોઈ શકો છો કે આ અત્યારે આ રાપ અત્યારે અહીંયા પાટલા સુધી આવે છે અને ફરી વળીએ ને પાછું એટલું પાટલું પણ ફરીથી લેતું જાય. અને બીજા નંબરમાં આપણા દાસ એમને એમ રહી જાય છે, એને એ રહેવાનું કારણ આપણે જે અહીંયા જે 26 હજાર ડાઢો હોય એ દાઢામાં આગળ આપણે પતરું ફિટ કરેલું છે, જેથી કરીને ધૂળ હોય એ પાછી ચડાવતો જાય અને આપણો ચાસ હોય એ વિખાતા નથી. તમે જોઈ શકો છો અને રાપ પણ ચાલતી જાય અને આપણા ચાસ પણ ના વિખાય. અને એથી વિશેષ કે આપણે આમાં ખાતર પણ સાથે સાથે વાવતા જઈએ છીએ, જેથી કરીને આપણે પાછળનું હાથી એ ખાતર બાબતથી ના ફેરવવું પડે. અને એ પણ સરસ રીતે ખાતરમાં તમે જોઈ શકો છો, એ ખાતર ચાસમાં પણ દેખાતું નથી, એ રીતનું ખાતર હોય છે. ખાતરમાં તો આપણે આ ખેડૂત તો કંપનીની ઓટોમેટિક વોર્ની છે, એના દ્વારા જ આપણે નાખીએ છીએ. તમે જોઈ શકો છો તો અત્યારે આપણે એક સાથે એમાં 3 કામ થાય છે. અને ખાતર બાબત પણ એક રીતે પડે છે અને થોડી થોડી વજનની જરૂર પડતી હતી, એટલા માટે આપણે વચમાં મૂકેલો છે. તો આપણે જોઈએ અને આ વ્હીલ તો તમારે આગલો વિડીયો પણ આપણે મૂકેલો છે વ્હીલ બાબતનો. તો એ આપણે 350 વ્હીલ છે. ચાલો આપણે તો ખેડૂત મિત્રો જોયું કે આપણે આ કેવો દેશી જુગાડ કરેલો છે. તો એક સાથે 3 કામ અને જો રાપલવું પડે પછી પાછા ફરીથી સાસ નાખવા પડે, એટલે 3 હાથીનું કામ આપણે એક જ હાથીમાં કરીએ છીએ. તો કોઈ પણ ખેડૂત ભાઈઓને આ રીતની મુશ્કેલી પડતી હોય તો આ રીતનો એ જુગાડ કરી શકે છે. તો આમાં કંઈ નથી, બસ આ 6 ઇંચના પતરા છે અને એને આપણે બોલ્ટ વડે જોડાણ કરેલું છે અને એના પછી ઓણી આપણે મૂકેલી છે. તો ખેડૂત મિત્રો ફરી મળીશું આવા જ એક નવો વિડીયો લઈને. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય હિન્દ.